ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 4 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા. સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણ 11 કરોડનું દાન કર્યું હતું. આથી ભાજપે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી તેવું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ રાજ્યસભામાંથી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું પત્તું કપાયું. ગુજરાતના દુધારા ગામમાં 7 નવેમ્બર 1947 રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર નાનકડા ઘરમાં થયો હતો. 7 ભાઈ બહેનો સાથે ગરીબ કૃષિ પરિવારમાં ઉછરેલા તેમણે કોઈ વિશેષાધિકારો અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના બાળપણનો અનુભવ કર્યો. તેમની સામે અનેક પડકારો હોવા છતાં ગોવિંદ ધોળકિયાનું બાળપણ સાદગીથી વીત્યું હતું. લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાય છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી. તેમણે 1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી. શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા હતા. ત્યારબાદ 3 મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી જેમાં રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો. ત્યારબાદ આ ઉદ્યોગમાં સતત પ્રગતિ મેળવી અને અનેક સેવાકીય કાર્ય પણ કર્યા. મિત્રો, તો આજ જો રાજ્યસભા મેં જાને કે લીએ મેરા નામ ડિક્લેર હુઆ હૈ, એ મેરે ખુદ કે લીએ તો અનએક્સેપ્ટ થા, ક્યુંકિ મેને કભી સોચા હી નહીં થા કે મેં કભી રાજ્યસભા લોકસભા કોઈ ભી પોલિટિક્સ મેં જાઉં. મગર આજ સુબહ 10 બજે જબ અમિતભાઈ કા ફોન આયા કે હમ લોગ આપકો રાજ્યસભા મેં ભેજને ચાહતે હૈ, તો મેને બોલા સર મેં તો એક કભી પોલિટિક્સ મેં હું નહીં તો મેરે કો તો મુશ્કેલ પડેગા. તો સાહેબને બોલા કે ભાઈ અમે મેં ઓર જો નરેન્દ્રભાઈ ને તે કિયા હૈ જેપી નડ્ડા સાહેબને આપકા નામ ઓર આપ સહી હૈ, આપકો કોઈ એ પોલિટિક્સ હૈ નહીં, રાજ્યસભા વો પોલિટિક્સ નહીં હૈ, તો આપ આરામસે આપ જો કામ કરતે વોહી કરતે રહે, રાષ્ટ્ર કે લીએ ઓર રાષ્ટ્રભક્તિ કે લીએ આપકો સુના જા રહા હૈ. તો મેને બોલા જૈસી ભગવાન કી ઈચ્છા. સર, આપની જર્ની કહાં સે શરૂ હુઈ થી, કહાં સે સુરત કબ આયે થે, કિસ તરીકે સે પરિવર્તન? મારી જર્ની તો સૌરાષ્ટ્ર મેં, હમારા છોટા સા ગાંવ હે 700 કી આબાદી કા ગાંવ, મેં 104 સ્કૂલ, 4 ધોરણ કા સ્કૂલ થા. તો મેં 5-6-7 લાઠી મેં નંગે પેર ચલ કે ગયા 6 કિલોમીટર, ઓર 7વી કી એક્ઝામ નહીં દી મેરી, આઈ હેવ સર્ટિફિકેટ ઓનલી 6. તો મેં વહા 13-14 સાલ કી ઉમ્ર મેં સુરત આ ગયા. સુરત આયા ઉનકો 60 યર્સ હુઆ, એ 2 એપ્રિલ કો સુરત મેં મેરા 60 યર્સ પૂરા હોગા. તો એ 60 યર્સ કી મેરી જર્ની સુરત મેં હીરા ભગવાન મિલ ગયા, ઇસલીએ જીવન બન ગયા. 6 સાલ હમને ફેક્ટરી મેં કામ કિયા, પહેલી સેલરી 103 રૂપીઝ કી થી ઓર લાસ્ટ 600, ઓર ટુડે વી હેવ 15 હજાર કરોડ કા હમારા કારોબાર હૈ, ઓર 7 હજાર લોગ કામ કર રહે હૈ, ઓર પૂરા હેપ્પી ફેમિલી હૈ, મેં ભી હેપ્પી હું, ભગવાન કી કૃપા સે સબ કુછ હેપ્પીનેસ આતા રહેતા હૈ, એસે આપ આજ ભી એક હેપ્પીનેસ આયા હૈ. ધન્યવાદ. જેન્સન જ્વેલરી સે આપ જુડે હુએ, આને વાલે સમય મેં ક્યા કુછ પ્રશ્ન રહેંગે ઉસકા કૈસે સમજો? દેખો, કોઈ હમારે કાઠિયાવાડમાં કહાવત હૈ, ઉંડિયા ઉટિયા જબ ઉટિયા બીટ કહેમત, જો મરતા હૈ તો મારવાડ કી સામને દેખતા હૈ. એસે જબ મેરે કો એ રાજ્યસભા મેં ભેજા હૈ, અગર કોઈ કામ કરને કા હૈ તો મેં તો પૂરા ગુજરાત કા સબ ઇન્ડસ્ટ્રી કા જીતના હો સકે ઇતના કરૂંગા, મગર જેમિન જ્વેલરી હમારા ક્ષેત્ર હૈ તો ઉનકા તો પહેલે હી જબ જ્યાદા હી ધ્યાન દૂંગા, વો સહી નેચરલી હૈ. હશે ને એની કાંઈ હશે તો ખરું જ ને, એના એના મનમાં, એના મનની વાત આપણે જાણતા નથી. નહીં એટલા એમાં એવું છે, એટલે એમાં એવું છે કે જે સ્થિતિ આવે ને એને મારો સ્વીકાર કરવાનો મારો સ્વભાવ છે, એટલે મને જરાય અઘરું નહીં પડે. કારણ શું છે કે હું પોતે માનું છું કે આપણે કાંઈ હું કરું એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે, નરસિંહ મહેતા ગાયું એમ હું કરું હું કરું આપણે છે જ નહીં, પણ આ સૃષ્ટિમાં કરતું અકર્તું ને અન્યથા કરતું ઈશ્વર છે, એની યોજના મુજબ ચાલે છે, એમ આજે એની યોજના મુજબ એને કંઈ અદૃશ્ય શક્તિએ વિચાર કર્યો અને નરેન્દ્રભાઈના ને અમિતભાઈના મનમાં આવી અદૃશ્ય શક્તિ, એને કદાચ મને પસંદ કર્યો. એમાં એવું છે બાવા બેના તો હિન્દી બોલના હિ પડે કા ફેમિલીનું શું કેવું છે, ફેમિલી સાથે જ્યારે વાત કરી ત્યારે ફેમિલીનું એકદમ ફ્રીડમ છે કે અમને આમાં કાંઈ ખબર ન પડે, આ હું કહેવાય, તમને જેમ મજા આવે આનંદ આવે એમ કરો. કાકા ગોવિંદ ધોળકિયા કોણ છે, સુરત ક્યારે આવ્યા, કઈ રીતની જીવન સફર રહી અને કેટલો સંઘર્ષની રૂપરેખા? હવે આમ તો ભગવાનની કૃપાથી આ ગુજરાતમાં તો લગભગ બધાને ખબર છે ગોવિંદ કાકાની, પણ ગોવિંદ કાકા કિસાન પુત્ર છે એ તો આપણને બધાને ખબર છે, અને નાના ગામડા ગામમાં 700ની આબાદીમાં મારો જન્મ, ગામમાં 1-4ની સ્કૂલ હતી, પછી 5-6-7 તો બાજુમાં તાલુકા લાઠીમાં હું ભણવા ગયેલો, 7માની એક્ઝામ આપી નથી, 6નું સર્ટિફિકેટ છે, અને પછી હીરા ગણવા આવ્યો, 6 વર્ષ ફેક્ટરીમાં કામ કર્યું, અને 6 વર્ષ પછી 3 મિત્રોએ ભેગા થઈ અને કારખાનું ચાલુ કર્યું, અને આજે ભગવાનની દયાથી આ કંપની આજે 15,000 કરોડનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે અને આજે 7,000 લોકો સાથે કામ કરે છે. આ જર્ની શું ભાઈ પ્રશ્ન કર્યો? તમે પક્ષમાં છો નહીં પણ હવે તમારી વર્ણી થઈ છે, તો તમારી જે વિચારસરણી ભાજપ તરફ કઈ રીતે? હવે એમાં એવું છે ભાઈ, હું તટસ્થ છું એ તો જીવનભર તટસ્થ જ રહેવાનો છું, કેમ કે મારા વિચારો પોઝિટિવ છે, તટસ્થ છે, પણ જે જવાબદારી આવે એ સ્વીકારવી જ પડે, એટલે જવાબદારી જ્યારે આવે ત્યારે હું જવાબદારી પૂરેપૂરી સ્વીકારીશ. ગોવિંદ કાકાને ભવિષ્યમાં શું કરવાની મહેચ્છા છે રાજનીતિમાં? રાજનીતિમાં કાંઈ મહેચ્છા નહોતી અને હજીએ કાંઈ એવી કોઈ કરવાની મહેચ્છા નથી અને કોઈ જીવનમાંય નહોતી, એટલે મારે તો ભગવાનની દયાથી આ જે કાંઈ છે અત્યારે એ બધું વધારે ભગવાને આપ્યું છે, મહેચ્છા તો કોઈ છે જ નહીં, કે અત્યારે જેને કહેવાય ભરપૂર જીવન જીવો છું અને આના રીતે જીવન પૂરું થાય. લોકો માટે શું કરવા માંગો? લોકો માટે જો સર્વે જના સુખીને સંતુ, લોકોને આપણીથી જે આપણી હારે હાલે એને કેવી રીતે ફાયદો થાય, આપણા સંપર્કમાં આવે એને કેવી રીતે ફાયદો થાય, અને આપણાથી કદી પણ કોઈને થોડું પણ દુઃખ ન થાય, બસ એ ભાવના રહી છે જીવન પર્યંત, આ ભાવના રહેશે. ઉમેદવારી પત્ર આવતીકાલનો મને સમય આપ્યો છે, હવે હજી પાકો સમય આપવાનો છે. ભાઈ જુઓ, ડોંગરેજી મહારાજનો હું બહુ પ્રભાવમાં, તમને બધાને ખબર છે મારા લેક્ચરમાં વારંવાર ડોંગરેજી મહારાજ આવે. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે તમને કોઈ પણ દુનિયાના એવોર્ડ આ જગતમાં મળે તો એ આ જગતમાં રહેવાના છે, આપણી હારે ત્યાં કોઈ આવવાના નથી, તો ઉપરવાળો જે નોંધ લે એવા કાર્યો કરવા. હવે એવોર્ડ મળે કે ન મળે બે સરખું જ છે, કારણ